નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 13 અને 14 જુલાઈ 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, આ વિડીયોઝને લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 13 અને 14 જુલાઈ 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ કયા રાજ્યની સરકારે COVID-19ના ઇલાજ માટે પોતાના 4 હોસ્પિટલમાં પ્લાઝમા થેરેપી શરૂ કરી? તે છે ઓડિશા રાજ્ય સરકાર, ઓડિશા રાજધાની ભુવનેશ્વર, મુખ્યમંત્રી નવીન પટનાયક, રાજ્યપાલ ગણેશીલાલ, વિધાનસભાની બેઠકો 147, લોકસભાની બેઠકો 21, રાજ્યસભાની બેઠકો 10 અને સ્થાપના વર્ષ છે 1 એપ્રિલ 1936. પ્રશ્ન 2. હાલમાં જ કેન્દ્ર સરકારે કયા રાજ્યના ફૂડ પાર્કમાં સુધાર માટે 4000 કરોડ રૂપિયાની મંજૂરી આપી? તો તે રાજ્ય છે કર્ણાટક, રાજધાની બેંગલુરુ, મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, રાજ્યપાલ વિજુભાઈ વાળા, વિધાનસભાની બેઠકો 224, લોકસભાની બેઠકો 28, રાજ્યસભાની બેઠકો 12 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 3. હાલમાં જ કયા રાજ્યની સરકારે આસપાસ નામની હેલ્પલાઇન શરૂ કરી? તો તે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર, મધ્યપ્રદેશ, રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 4. હાલમાં જ આવેલ રિપોર્ટ અનુસાર કયો દેશ ઈ કચરાની બાબતમાં સૌથી મોટો દેશ બન્યો? તો તે છે ચીન, પાટનગર બીજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ચરણ છે રેનમિંગી. પ્રશ્ન 5. હાલમાં જ આંધ્રપ્રદેશના નવા મુખ્ય માહિતી કમિશનર કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો નિયુક્ત કરવામાં આવ્યા છે રમેશ કુમારને. આંધ્રપ્રદેશ, રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી, રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન, વિધાનસભાની બેઠકો 175, લોકસભાની બેઠકો 25, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 6. હાલમાં જ કયા રાજ્યની સરકારે જંગલ જમીન હસ્તાંતરણના પ્રસ્તાવને મંજૂરી આપી? તો તે છે ઉત્તરાખંડ રાજ્ય સરકાર, ઉત્તરાખંડ, રાજધાની દહેરાદૂન, મુખ્યમંત્રી ત્રિવેન્દ્રનાથ રાવત, રાજ્યપાલ બેબી રાની મૌર્ય, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 5, રાજ્યસભાની બેઠકો 3 અને સ્થાપના વર્ષ છે 9 નવેમ્બર 2000. પ્રશ્ન 7. હાલમાં જ કયા રાજ્યમાં સ્ટાઇપ એરસ્ટિક અને એલુસિવ પ્રિન્સ નામની બે પ્રજાતિ શોધવામાં આવી? તો તે રાજ્ય છે અરુણાચલ પ્રદેશ, રાજધાની ઈટાનગર, મુખ્યમંત્રી પેમા ખાંડુ, રાજ્યપાલ બ્રિગેડિયર બી ડી મિશ્રા, વિધાનસભાની બેઠકો 60, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1 અને સ્થાપના વર્ષ છે 20 ફેબ્રુઆરી 1987. પ્રશ્ન 8. હાલમાં જ પ્રસિદ્ધ અષાઢી એકાદશી તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો? તો તે રાજ્ય છે મહારાષ્ટ્ર, રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48, રાજ્યસભાની બેઠકો 19, સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 9.
હાલમાં જ દુનિયાના પાંચમા સૌથી વધારે વિદેશી મુદ્રા ભંડારવાળો દેશ કયો બન્યો? તો તે દેશ છે ભારત. ભારત પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 10. CBFCના નવા CEO કોણ બન્યા? તો બન્યા છે રવિન્દર ભાકર. CBFCના અત્યારે અધ્યક્ષ છે પ્રસૂન જોશી. પ્રશ્ન 11. કેર રેટિંગ્સે નાણાકીય વર્ષ 2020-21માં ભારતનો વિકાસ દર કેટલો સંકુચિત રહેવાનો અંદાજ કર્યો? તો ભારતનો વિકાસ દર 6.4% જેટલો સંકુચિત રહેશે. ભારત પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 12. હાલમાં જ NHAIના અધ્યક્ષ સુખબીરસિંહ સંધુનો કાર્યકાળ કેટલા વર્ષ માટે વધારવામાં આવ્યો? તો તેમનો કાર્યકાળ 6 મહિના માટે વધારવામાં આવ્યો છે. NHAIનું પૂરું નામ છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. સ્થાપના 1988માં, મુખ્ય મથક નવી દિલ્હીમાં. પ્રશ્ન 13. હાલમાં જ કઈ તારીખે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ ઉજવાયો? તો તે ઉજવાય છે 4 જુલાઈના રોજ. આ દિવસ 1923થી દર વર્ષે ઉજવાય છે. પ્રશ્ન 14. હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર નીતિ અધિકારી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો નિયુક્ત કરવામાં આવ્યા છે વૈશાલી મોહંતીને. પ્રશ્ન 15. હાલમાં જ વર્લ્ડ બેન્કે MSMEને કેટલા મિલિયન ડોલરનું ઇમરજન્સી રિસ્પોન્સ કાર્યક્રમ છે તેને મંજૂરી આપી? તો 750 મિલિયન ડોલરના ઇમરજન્સી રિસ્પોન્સ કાર્યક્રમને વર્લ્ડ બેન્કે મંજૂરી આપી છે. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.